नमस्कार विज्ञान मित्रों, आज आप धोरण 10 ना सामाजिक विज्ञान की अंदर प्रकरण नंबर 6 बार ना सांस्कृतिक वारसा स्थलों विषय आप अभ्यास करीशू। भारत सांस्कृतिक वारसा स्थलों की देश विदेश की अंदर एने नामना मड़ेली है। तो आज विद्यार्थी मित्रों, भारतना एवं केटलाय सांस्कृतिक वारसा स्थलों जे विश्वनी 7 अजायबी पैकीनी एक अजायबी भारतनो पण नाम आवे छे, जेनुं ताजमहल नाम छे। एवा सांस्कृतिक वारसा स्थलों विषे आपणे आ प्रकरणनी अंदर अभ्यास करवानो छे। तो जोईशुं के सांस्कृतिक वारसा स्थलों कया कया हता। जोईशुं भारतमां समृद्ध प्राकृतिक अने सांस्कृतिक वारसाना वारसो वधारे छे। प्राकृतिक अने सांस्कृतिक वारसाना स्थळો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે। આપણે આ પાઠમાં ભારતીય સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે પરિચય મેળવીશું। તેની અંદર સૌથી પહેલા અજંટાની ગુફા વિશે સમજીશું। અજંટાની ગુફા એ ક્યાં આવેલી છે? અજંટાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના औरंगाबाद जिले में अजंता गाम पास आई है। आ खास याद आप परीक्षा में कि अजंता की गुफा क्या आई है, तो महाराष्ट्र राज्यना औरंगाबाद जिले में अजंता गाने आ अजंता गुफा आई है। सह्याद्री पर्वत ने कोरी ने गोलाड़ी ना आकार अं कुल 29 गुफाओ आई है। सह्याद्री पर्वत नाम है सह्याद्री। सह्याद्री पर्वत ने कोतरी ने गोलाड़ी नार आकार आप यू आकार की गोलाड़ी नार आकार ना आ अजंता गुफाओ आकार बनावामां आवेलो छे। अहींया कुल 29 गुफाओ आवेली छे। वास्तुकला की दृष्टिए अजंता की गुफा महत्वनी छे। अहीं गुफाओ ने बे विभाग में वेची शकाय, एक चित्र आधारित अने बे शिल्प आधारित। अने आ अजंटानी 29 गुफाओनी अंदर बे प्रकारे विभाजन करी शकाय, एक चित्र आधारित ने बीजो शिल्प आधारित। एमा विचित्र आधारित पैकी 1, 2, 10, 6 अने 17 नंबरनी गुफाओना विचित्र अजोड़ अने उच्च कक्षाना छे। अहींया जे विचित्र जे बनावामां आवेला छे ये कई कई गुफानी अंदर, तो 1, 2, 10, 6, 1, 2, 10, 16 अने 17 नंबर की गुफाओं की अंदर विचित्र कलात्मक बनावामां आवेला छे। आ चित्रनो मुख्य विषय बौद्ध धर्म छे। अजंतानी गुफाओना बे प्रकार पाड़ी शकाय, एक चैत्य अने बीजो विहार। 9, 10, 19, 26 अने 29 नंबर की गुफाओ चैत्य छे, ज्यारे बाकीनी गुफाओ विहार छे। अजंतानी गुफाओ एक समय विसराई गई थी, एटले लोको भूली गया था अने आ अजंतानी गुफाओ धीमे धीमे नष्ट थवाने आरे आई हती। ते समय तेने ईस्वीसन 1819 में एक अंग्रेज कैप्टन जॉन स्मिथे पुनः संशोधन करी अजंतानी गुफाओनो प्रारंभ बौद्ध वास्तुशास्त्र बौद्ध वास्तुकला गुफा चित्रों अने शिल्पकलाना उत्कृष्ट उदाहरणों स्थान पामे छे। आ अजंतानी गुफा એટલા વર્ષ જૂની હતી જેથી નષ્ટ થવાને આરે આવી હતી। તે સમય દરમિયાન અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથે બીજી વાર એને રિપેરિંગ કામ કરી વ્યવસ્થિત બનાવી અને તેને બીજી વાર આ નવેસરથી એનો પુનઃઉત્થાન કર્યું। માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી જેમ થતાં ઘણા ચિત્રોને નુકસાન થયું છે। આ ઘણીવાર આ ગુફાઓની અંદર માનવીય હસ્તક્ષેપના લીધે અને કુદરતી વસ્તુના કારણે ભૂકંપ જેવું, વરસાદના કારણે, ઝાકળના કારણે, આ સમયના કારણે પણ આ ગુફા ચિત્રને ઘણું નુકસાન થયેલું છે। અજંતાની ગુફાઓ તેની અનોખી કલા અને સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલાના અપૂર્વ સુમેળ અને ગુફાઓમાં થયેલા
कला सर्जन भारतीय कला ने विश्व में गौरव पायो छे। હવે એના પછી જોશું ઇલોરાની ગુફા। અજંતાની ગુફા જોઈ જેની સંખ્યા છે 29 અને મહારાષ્ટ્ર ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામે આ અજંતાની ગુફા આવેલી છે। એક રીતે ઇલોરાની ગુફા જોશું। ઇલોરાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે। આ પણ મહારાષ્ટ્ર રાજ્યના ઇલોરા મુકામે આ ગુફા આવેલી છે। અહીં કુલ 34 ગુફાઓ છે। અહીંયા 29 ગુફા છે, અહીંયા 29, અહીંયા 34, 34 ગુફાઓ આવે છે। અહીં 34 ગુફાઓ આવેલી છે। અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરો ત્રણ સમૂહો છે। અહીંયા ત્રણ સમૂહમાં ગુફા વહેંચવામાં આવી છે। પહેલા અહીંયા આ ગુફાની અંદર બૌદ્ધ ધર્મને લગતી, હિન્દુ ધર્મને લગતી અને જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રણ પ્રકાર પાડવામાં આવી છે। એની અંદર 1-12 એ બૌદ્ધ ધર્મને, 1-12 બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ આવેલી છે, જ્યારે 13-19 આ હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે અને 30-34 આ જૈન ધર્મને લગતી ગુફાઓ છે। આ ઇલોરાની ગુફાઓ ત્રણ વિભાગોમાં વિભાજન કરવામાં આવેલી છે, કુલ 34 ગુફાઓ છે। એની અંદર 1-12 બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે, જ્યારે હિન્દુ ધર્મને લગતી 13-29 ગુફાઓ આવેલી છે, જ્યારે જૈન ધર્મને લગતી 30-34 ગુફાઓ। રાજકોટ ક્યારે બંધાવી? તો રાજકોટના રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું। એમાં કુલ 16 નંબરની ગુફાઓ કૈલાસ મંદિર આવેલું છે। એ એક પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે, જેને 50 મીટર લાંબુ અને 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે। અહીંયા આ મંદિરની અંદર, આ ગુફાની અંદર કૈલાસ મંદિર આવેલું છે। એ કૈલાસ મંદિરની વિશેષતા એ છે કે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલું છે। એક 50 મીટર લાંબુ અને 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું આ આવેલું છે। દરવાજા અને ચરુકા સુંદર સંબોધી શ્રેણીઓથી સુશોભિત આ મંદિર શોભા અવર્ણનીય છે। પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઈસવીસન 600 થી ઈસવીસન 1000ના કાળથી છે। આ અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવન પ્રદર્શન કરે છે। બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થળ ઇલોરા પરિસરસ ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતીય વૈર્યવાન ચરિત્ર પરિચય આપે છે। હવે અમે જોઈશું એલિફન્ટાની ગુફા। એલિફન્ટાની ગુફા સૌથી પહેલા એ જોઈશું કે એલિફન્ટા નામ કેવી રીતે પડ્યું। એલિફન્ટા ગુફાની આગળ એક વિશાળ પથ્થરનો વિશાળ પથ્થરથી બનાવેલું એક હાથીનો આકાર છે, એ હાથીના આકાર ઉપરના કારણથી આનું નામ એલિફન્ટા પડ્યું। અંગ્રેજીમાં એલિફન્ટ કહેવામાં આવે છે, એલિફન્ટ પરથી એલિફન્ટા એની ગુફાનું નામ પડ્યું। હવે જોશું આપણું પુસ્તક પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફા આવેલી છે। આ મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર, મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર એલિફન્ટાની ગુફા આવેલી છે। એલિફન્ટાની ગુફાઓ કુલ 7 છે। અહીંયા કુલ કેટલી છે? 7 ગુફાઓ, 7 ગુફાઓ છે। આ જગ્યાએ એલિફન્ટા નામ ફોટો ખીચવાયા એમણે આ નામ પરથી અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે। અહીંયા જે એલિફન્ટ નામ આપ્યું
એ પોર્ટુગીઝો આપ્યું. એનું કારણ એ છે કે અહીંયા પથ્થરનો મોટો શિલ્પ હાથીનો હતો, એના કારણે એલિફન્ટાનું નામ આપવામાં આવ્યું. અહીં ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડળાયેલી છે, જેમાં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ગણના દુનિયાના સર્વોત્તમ મૂર્તિમાં થાય છે. એ ગુફા નંબર 1 આવેલી છે. ઈસ્વીસન યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાના સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા સ્થાનિક માછીમારો અને એલિફન્ટાની ગુફાને ધારાપુરી પણ નામ આપે છે. હવે ત્યાર પછી જોઈશું મહાબલીપુરમ. મહાબલીપુરમ તામિલનાડુ રાજ્યમાં ચેન્નાઈથી કુલ 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. તામિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર, સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લપતિ આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજાઓ નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 રથ મંદિરો કરવામાં આવ્યું. જો કે આજે પણ રથ મંદિરો જ હયાત છે. 2 રથ મંદિરનો દરિયામાં વિલીન થઈ ગયા છે. આમાં કુલ 7 રથ મંદિર હતા, એની અંદર 2 રથ મંદિર દરિયાની અંદર વિલીન થઈ ગયા છે, ડૂબી ગયા છે. આ મંદિર આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રાના વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની શિલ્પ જોવા લાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પમાં 2 નમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર ગણાતું હતું. અત્યારે જોઈશું પટ્ટકલા. એ જોઈશું કે પટ્ટકલા એ કોણાક રાજ્યના બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું નગર છે. પટ્ટકલા એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું. 7મી થી 8મી સદીના નિર્માણ થયેલા અહીંના મંદિરો નાગર અને દ્રવિડ શૈલીના ઉપયોગ થયેલો જોવા મળે છે. પટ્ટકદનું સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું મંદિર છે. હવે જોશું ખજુરાહોના મંદિરની અંદર પરીક્ષામાં ખાસ પૂછવામાં આવે છે. ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લામાં ખજુરાહોના ખાતે મંદિરો આવેલા છે. ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. આ રાજાઓના સમયમાં ઈસવીસન 1905થી 1050માં અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું, જો કે આજે 25 મંદિરો જ થયા છે. આ સમયની અંદર કુલ 1905થી લઈ 1025ની અંદર અહીંયા 80 જેટલા મંદિરો બનાવવામાં આવ્યા હતા. પણ કુદરતી આપત્તિના કારણે, મનુષ્યની હસ્તક્ષેપના કારણે કુલ 25 જ મંદિરો આજે હયાત છે. આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શૈવ મંદિરો છે, તો કેટલાક વિષ્ણુ અને જૈન મંદિરો પણ છે. આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે. આ મંદિરમાં 64 યોગીનું મંદિર પણ મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે. પ્રારંભિક સમયમાં આ બધા મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે. ખજુરાહોના મંદિરોના નાગર શૈલીના નિર્માણ થયા છે. દેશ વિદેશમાં પ્રવાસીઓ ખજુરાહોના મંદિરની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મુગ્ધ બને છે. ત્યાર પછી જોશું કોણાર્કનું સૂર્ય મંદિર. પરીક્ષામાં 2 મંદિરો પૂછવામાં આવે છે, કોણાર્કનું સૂર્ય મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર તમેથી 1 પૂછવામાં આવશે, કોણાર્કનું સૂર્ય મંદિર અથવા મોઢેરાનું સૂર્ય મંદિર. તો આપણે જોશું કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર નિર્માણ 31મી સદીના
गंगा वंशना राजा नरसिंह वर्मन प्रथमना समय में थयु। आ रथ मंदिर सात अश्व वड़े खेचता सूर्यनु रथनु स्वरूप आप्यु छे। अहींया जे मंदिरो बनाववामां आव्या छे पत्थरना छे अने ए पत्थरना केवा आकारना ए रथ आकारना मंदिरो बनाववामां आव्या छे अने रथ आकारना मंदिरो अश्व एटले घोड़ा घोड़ा सात घोड़ाओ आ रथने खेचता होय एवुं आपणने देखाय छे। अहीं अने बार विशाळ पैड़ा छे एनी अंदर जे रथनी अंदर चार आजूबाजू कुल बार जेटला पैड़ा आवेला छे। मंदिरमां आधारने સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 મહિના પ્રતિબિંબ કરે છે। આ 12 પૈડા વર્ષના 12 મહિના દર્શાવે છે। જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે અને પ્રત્યેક ચક્રની અંદર 8 આરા છે જે દિવસના 8 પ્રહારને દર્શાવે છે, જે અઠવાડિયું દર્શાવે છે। રૂપાંકરોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે। આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મંદિર મૂળ કાળા પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવ્યું છે, તેથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે। દિવ્ય સાસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે। ગૃહદેવસ્યનું મંદિર જે જોશું, ગૃહદેવસ્યનું મંદિર તામિલનાડુ રાજ્યમાં તાજોર થંજાવુરમાં ગૃહદેવસ્યનું મંદિર આવેલું છે। આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી ઈસવીસન 1010ના સમયગાળામાં થયું હતું। આ મંદિરનું મહાદેવ શિવનું હોવાથી તેને ગૃહદેવસ્યનું મંદિર કહે છે। આ મંદિર ચોળ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેમને રાજ રાજેશ્વરનું મંદિર પણ કહે છે। આ મંદિર 500 ફૂટ લાંબું લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે। આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે અને તે સમયે ગૃહદેવસ્ય મંદિર ઊંચા શિખરવાળા મંદિરના સ્થાન પામ્યું છે। ભવ્ય શિખર વિશાળ કદના રહેલી સંવાદિતતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે, તેથી જ અહીં દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરનું મંદિરમાં સ્થાન ધરાવે છે। ત્યાર પછી જોઈશું કુતુબ મિનાર, છેલ્લું જોઈશું કુતુબ મિનાર। કુતુબ મિનાર દિલ્હીમાં આવેલા સલ્તનત કાળની સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે। તેનું નિર્માણ 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપત્ય કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું। આ કુતુબ મિનારની શરૂઆત 12મી સદીની અંદર કુતુબુદ્દીન ઐબકે એને કુતુબ મિનાર બનાવવાની શરૂઆત કરી, તેના અવસાન બાદ તેના જમાઈ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું। કુતુબ મિનાર બનાવવાની શરૂઆત જ કરી, થોડું ઘણું બન્યું અને કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું ત્યાર પછી આ કુતુબ મિનારને પૂરું કરવા માટે તેના જમાઈ ઇલ્તુમિશે આ કુતુબ મિનાર બનાવવાનું પૂર્ણ કર્યું। કુતુબ મિનાર 72.5 મીટર ઊંચું છે, એની ઊંચાઈ 72.5 મીટર ઊંચી છે અને ભૂતળિયાનું ઘેરાવ 13.75 છે, એટલે ઉપરથી સાંકડું નીચેથી પહોળું 13.75 જેટલું એની પહોળાઈ છે, જેની ઊંચાઈ પર જતાં તેને 2.75 મીટર થાય છે। જેમ જેમ ઊંચે જાય તેમ તેમ ઉપર ટેડ ઉપર 2.75 એની ઘેરાઓ રહે છે। કુતુબ મિનારનું લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલું છે, તેથી એની પર કુરાનની આયતો કંટાળવામાં આવેલી છે। કુતુબ મિનાર એ ભારતીય પથ્થરોમાંથી બનેલા સૌથી ઊંચો શિખર મિનાર છે। આની અંદર કલરિંગ પથ્થરો અને લાલ પથ્થરમાંથી આ બનાવવામાં સૌથી ઊંચો શિખર બનાવવામાં આવેલું છે। થેન્ક યુ વેરી મચ। આગળનો પછી હમ્પી, હુમાયુનો મકબરો, એના પછીના ફિલ્મમાં આપણે અભ્યાસ કરીશું।